પાકિસ્તાનની કોઈ આક્રમક ઈચ્છા નથી, તે વિશ્વની શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરશે। 15 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનના પ્રથમ સ્વતંત્રતા દિવસે મોહમ્મદ અલી જીણાએ આ વાત કહી હતી। પરંતુ 76 વર્ષોમાં જ કંગાળ થવાના કગાર પર પહોંચેલા પાકિસ્તાન પાસે માત્ર 21 દિવસ ચાલી શકે તેટલી રકમ બચી છે। પરંતુ હવે દુનિયાને ડર એ વાતનો છે કે ક્યાંક પાકિસ્તાન પોતાને દેવામાંથી બહાર કાઢવા માટે પરમાણુ બોમ્બનો સોદો ન કરી બેસે। મંડે મેગા સ્ટોરીમાં જાણો કે ડિફોલ્ટર બન્યા બાદ શું હશે પાકિસ્તાનની હાલત। વર્તમાન પરિસ્થિતિ મુજબ પાકિસ્તાન દેવાની જાળમાં ફસાઈ ચૂક્યું છે। કઈ રીતે, ચાલો તેને સમજીએ। વિદેશમાંથી માલ ખરીદવા અને વેચવા માટે દેશને વિદેશી ચલણ એટલે કે વિદેશી હુંડિયામણની જરૂર હોય છે। પરંતુ પાકિસ્તાન પાસે માત્ર 3 અબજ ડોલર એટલે કે 25,000 કરોડ રૂપિયાનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે। ઈંધણની અછતને કારણે પાકિસ્તાને બજારો સહિત શોપિંગ મોલને જલ્દી બંધ કરવાનું શરૂ કરી દીધું છે। આટલું જ નહીં, પાકિસ્તાન વોશિંગ્ટનમાં પોતાના દૂતાવાસની સંપત્તિ વેચીને પૈસા એકઠા કરવા માંગે છે। દેવાના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી 25% વધી ગઈ છે અને પાકિસ્તાની રૂપિયો 1 ડોલરને સામે 260 રૂપિયા સુધી પહોંચ્યો છે। પેટ્રોલ 260 રૂપિયા પ્રતિ લિટર, દૂધ 150 રૂપિયા પ્રતિ લિટર અને ઈંડા 285 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે। પાકિસ્તાનના ડિફોલ્ટર બનવા પાછળ એક બે નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે। પાકિસ્તાને જે પણ લોન લીધી છે તે પરત નથી કરી। તેણે IMF, પેરિસ ક્લબ, મલ્ટીલેટરલ લોન, બાયલેટરલ લોન સહિત ખાનગી ક્ષેત્રને મળીને કુલ 10 લાખ કરોડથી વધુની લોન લીધી છે। રાજકીય અને નાણાકીય ક્ષેત્રમાં મિસમેનેજમેન્ટ અને યુદ્ધના કારણે પાકિસ્તાન પર બોધ વધતો જ ગયો। આવી પરિસ્થિતિમાં જો પાકિસ્તાન ડિફોલ્ટર બની જશે તો શું હાલત હશે, ચાલો જાણીએ। પહેલા જ દિવસે કટોકટીની સ્થિતિ આવશે, બજારમાં ભારે ઘટાડો થશે, દેશમાં રહેલી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ પોતાને નાદાર જાહેર કરવા લાગશે। પહેલા અઠવાડિયામાં જ વિદેશથી આવતા કાચા માલની આયાત બંધ થશે, દવાઓ અને ખોરાકની અછત પેદા થશે અને તમામ આવશ્યક સેવાઓ ઠપ થઈ જશે। માત્ર 1 જ મહિનામાં લોકો બેંકમાંથી તેમની બચત ઉપાડી લેશે, નાણાકીય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે, ચારે બાજુ અરાજકતાનો માહોલ સર્જાશે અને ગુનાઓ વધતા જ જશે। જોત જોતામાં 1 વર્ષમાં તો GDP ન્યૂનતમ થઈ જશે, અમીરો વિદેશમાં રહેવા જતા રહેશે અને ગરીબોને સ્થળાંતર કરવાની ફરજ પડશે। આ પરિસ્થિતિમાં પાકિસ્તાન કોઈ પણ શરત સ્વીકારવા મંજૂર થઈ શકે છે અને આ દુનિયા માટે કોઈ ખતરાથી ઓછું નહીં હોય। 2022માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે પાકિસ્તાન વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે કારણ કે તેની પાસે નિયંત્રણ વગરના પરમાણુ હથિયારો છે। આવી સ્થિતિમાં પાકિસ્તાન દેવામાંથી બહાર નીકળવા માટે પોતાના પરમાણુ હથિયારોની ડીલ કરી શકે છે અને વધતી જતી અરાજકતાને કારણે આ હથિયારો આતંકવાદીઓના હાથમાં પણ જઈ શકે છે, જે ભારત, અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો માટે ખતરો બની શકે છે। અને એટલે જ કદાચ આ જોખમોને સમજીને ઇન્ટરનેશનલ એટોમિક રિસર્ચ એજન્સીના વડા રાફેલ મારિયાનો ગ્રોસી પાકિસ્તાનના પ્રવાસે છે। ચોંકાવનારી વાત તો એ છે કે કંગાળ થવાની કગાર પર ઉભેલા પાકિસ્તાનનો સાથ સૌ કોઈએ છોડી દીધો છે। પાકિસ્તાનના નાણાં પ્રધાને મિત્ર દેશો પાસેથી મદદની આશા વ્યક્ત કરી હતી પરંતુ કોઈ દેશ આગળ ન આવ્યો। ચીન, સાઉદી અરેબિયા પણ પૈસા આપીને થાકી ગયા છે અને 23મી વખત IMF પાસે પહોંચેલું પાકિસ્તાન રૂપિયા 57,000 કરોડના બેલ આઉટ પેકેજની માંગણી કરી રહ્યું છે। જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે બેલ આઉટ પેકેજ પણ પાકિસ્તાનને બચાવી નહીં શકે। પરંતુ પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાનનું ડિફોલ્ટર બનવું એ દુનિયા માટે ખતરારૂપ સાબિત થશે? જોકે આનો જવાબ તો સમય જ બતાવશે, પરંતુ આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।